નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત નોનસ્ટોપ માં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું સોનલ અને હું છું બેનઝીર. સૌથી પહેલા વાત કરીશું ગુજરાતની. 6 વિધાનસભા બેઠકોની ચૂંટણીમાં 3 બેઠકો ભાજપ અને 3 બેઠકો કોંગ્રેસના ફાળે ગઈ. રાધનપુર, બાયડ અને થરાદમાં કોંગ્રેસની જીત થઈ છે, જ્યારે અમરાઈવાડી, લુણાવાડા અને ખેરાલુમાં કમળ ખીલ્યું છે. ખાસ વાત એ છે કે રાધનપુર અને બાયડ બેઠક પર કોંગ્રેસની સત્તા હતી અને કોંગ્રેસે ત્યાં સત્તા યથાવત રાખી, તો સામે અમરાઈવાડી અને ખેરાલુમાં ભાજપનું શાસન હતું. આ બંને બેઠકો ભાજપે ફરીથી જીતી. ફેરફાર થયા બાદ થરાદ અને લુણાવાડા બેઠક પર, થરાદમાં છેલ્લા 20 વર્ષથી ભાજપનું શાસન હતું, જે હવે કોંગ્રેસે ગાબડું પાડ્યું છે, જ્યારે કોંગ્રેસની બેઠક લુણાવાડા ભાજપે છીનવી છે. કુલ મળીને કહીએ તો ન કોઈ હાર્યું, ન કોઈ જીત્યું. અગાઉ અછા પૈકી કોંગ્રેસ પાસે 3 બેઠક હતી અને ભાજપ પાસે 3 હતી, અને પરિણામ બાદ ફરીથી કોંગ્રેસ પાસે 3 છે અને ભાજપ પાસે પણ 3 બેઠકો છે. તો અમરાઈવાડીમાં માંડ માંડ ભાજપની જીત જોવા મળી છે. જે રીતે સવારથી કોંગ્રેસ આ બેઠક પર લીડ કરી રહી હતી, 16 રાઉન્ડ સુધી પાછળ રહ્યા બાદ ભાજપની 17મા રાઉન્ડે લીડ વધી અને 17મા રાઉન્ડ બાદ ભાજપની જીત પાક્કી થઈ ગઈ. તો બીજી બાજુ પક્ષ પલટો જેને કર્યો હતો, એ બંને ઉમેદવાર ને જનતાએ જાકારો આપ્યો છે. તે પછી વાત અલ્પેશ ઠાકોરની હોય કે ધવલસિંહ ઝાલાની હોય, આ બંને ઉમેદવારોને હવે ઘર ભેગા થવાનો વારો થયો છે. એટલે કે ચોક્કસ ખાસ રાધનપુરની જનતાએ પક્ષ પલટો કરનાર જે ઉમેદવાર છે તેને સત્તામાં નથી આવવા દેતા, અને એ જ તેમણે ફરી એકવાર કર્યું છે. જનતાએ જાકારો આપ્યો છે, જનતાએ અલ્પેશ ઠાકોરને બાય બાય કહી દીધું. કોંગ્રેસમાંથી પક્ષપલટો કરી ભાજપમાં જોડાનાર અલ્પેશ ઠાકોરને રાધનપુર બેઠક પરથી કારમો પરાજય થયો છે, ત્યારે અલ્પેશ ઠાકોરે પ્રતિક્રિયા આપતા કોંગ્રેસની રાજનીતિ જાતિવાદની હોવાનો ટોણો માર્યો હતો. તો પાટણમાં મતગણતરી કેન્દ્ર બહાર અલ્પેશ ઠાકોરનો ઘેરાવો કર્યો હતો. કોંગ્રેસી કાર્યકરોએ અલ્પેશને ઘેરાવો કરી તેના વિરુદ્ધ નારા લગાવ્યા હતા. અલ્પેશ ઠાકોરને લઈને કોંગ્રેસ કાર્યકરોએ હલ્લાબોલ મચાવ્યો હતો, ત્યારે અલ્પેશ ઠાકોરે કોંગ્રેસી કાર્યકરોની માફી માંગી હતી. રાધનપુરમાં અલ્પેશ ઠાકોરની હાર બાદ અહીંયા કોંગ્રેસના કાર્યકરો જે છે ઉશ્કેર રહ્યા છે. આપ અહીંયા જોઈ શકો છો કે અલ્પેશ ઠાકોરની ગાડી જ્યાંથી પસાર થઈ રહી છે તેને ઘેરીને કોંગ્રેસના જે કાર્યકરો છે, રઘુભાઈ દેસાઈના જે કાર્યકરો છે, તે હુરિયો બોલાવી રહ્યા છે. અલ્પેશ ઠાકોર થોડી વાર માટે કારથી બહાર તો નીકળ્યા, પરંતુ લોકોએ જે કોંગ્રેસના કાર્યકરોએ તેમનો હુરિયો બોલાવ્યો છે. કોંગ્રેસના જે સમર્થકો જે કાર્યકરો છે તેમનું કહેવું છે કે અલ્પેશ ઠાકોર જયારે અહીંથી પસાર થયા ત્યારે તેમણે અલ્પેશ ઠાકોરની ગાડી રોકી, પરંતુ અલ્પેશ ઠાકોરે બહાર નીકળીને આ તમામ જે કાર્યકરો છે, તમામ જે સમર્થકો છે, તેમની એક રીતે માફી માંગી છે. અને આખો એ જે મામલો છે, કહી શકાય કે અલ્પેશ ઠાકોરની જે હાર થઈ છે તેના પ્રત્યે, તેને લઈને લોકોમાં જે કોંગ્રેસના કાર્યકરો છે તેમાં ઉત્સાહ તો છે રઘુદેસાઈની જીત બદલ, પરંતુ જે અલ્પેશ ઠાકોર છે તેના વિરુદ્ધ આક્રોશ પણ ભારોભાર જોવા મળી રહ્યો છે. ગુજરાતની 6 પેટાચૂંટણીની બેઠકોના પરિણામમાં ભાજપ અને કોંગ્રેસે બંને પક્ષોની 3-3થી ટાઈ થઈ છે. અમરાઈવાડી, ખેરાલુ અને લુણાવાડા બેઠક ભાજપના ફાળે ગઈ છે, તો રાધનપુર, બાયડ અને ભાજપની પરંપરાગત બેઠક થરાદમાં કમળ પર કોંગ્રેસે પંજો માર્યો છે. આ વખતે પક્ષપલટો કરીને આવેલા ધવલસિંહ ઝાલા અને રાધનપુર બેઠક પર અલ્પેશને ટિકિટ આપવી ભાજપને ભારે પડી છે. તો બીજી તરફ કોંગ્રેસની પરંપરાગત બેઠક લુણાવાડામાં મોટી લીડથી જીતીને જીગ્નેશ સેવકે ભગવો લહેરાવ્યો છે. પેટા ચૂંટણીના પરિણામોમાં ગુજરાતની 6 બેઠકોના પરિણામ આવી ગયા છે. 6 બેઠકોમાંથી 3 બેઠકો પર ભાજપ
અને ત્રણ બેઠકો પર કોંગ્રેસની જીત થઈ છે, પણ ખાસ કરીને કોંગ્રેસ યુક્ત ભાજપની હાર થઈ છે। કોંગ્રેસના ફાળે આવેલી બેઠકોની વાત કરીએ તો રાધનપુર બેઠક પર અલ્પેશ ઠાકોરની સામે કોંગ્રેસના રઘુ દેસાઈની 3814 મતથી વિજય થયા છે, તો બાયડમાં ધવલસિંહ ઝાલાની સામે કોંગ્રેસના જશુભાઈ પટેલ 743 મતોથી જીતી ગયા છે, તો થરાદમાં જીવરાજ પટેલની સામે કોંગ્રેસમાંથી ગુલાબસિંહ રાજપૂત 6390 મતથી વિજય થયા છે। ઉત્તર ગુજરાતની 4 બેઠકો પરથી 3 બેઠકો પર પંજાએ પકડ જમાવી છે। કોંગ્રેસના કમબેક પર અમિત ચાવડાએ કહ્યું કે જનતાએ પક્ષ પલટુઓને પાઠ ભણાવ્યો છે। જે વ્યક્તિઓને અહંકાર હતો કે અમે પોતાની તાકાત પર જીત્યા હતા, એ લોકોનો અહંકાર કોંગ્રેસના કાર્યકરોએ ઉતારી દીધો છે, ત્યાંના મતદારોએ ઉતારી દીધો છે। 19ની આ પેટા ચૂંટણીમાં સ્પષ્ટ જનાદેશ આપીને સંદેશ આપ્યો છે કે જે લોકો સત્તા માટે, પૈસા માટે, વ્યક્તિગત લાલસા માટે પ્રજાનો ને પક્ષનો દ્રોહ કરે છે, એવા લોકોને જાહેર જીવનમાં સ્થાન ના હોવું જોઈએ। આ બંને ચૂંટણીના પરિણામ ગુજરાતની આખા દેશના રાજકારણમાં એક દિશાસૂચક પરિણામ છે। લોકો બ્રાહ્મણામાં જીવતા હતા કે ભ્રામક રીતે પોતાનું નેતૃત્વ લોકો સમક્ષ રજૂ કરતા હતા, એવા લોકોને સમાજ અને જનતાને મતદારોએ જવાબ આપ્યો છે। તો ભાજપના ફાળે લુણાવાડા, અમરાઈવાડી, ખેરાલુ એમ 3 બેઠક પર ભગવો લહેરાયો છે। લુણાવાડામાં ભાજપના જિગ્નેશ સેવક 12028 મતથી કોંગ્રેસના ગુલાબસિંહ ચૌહાણને પછડાટ આપી છે, તો અમરાઈવાડી બેઠક પર ભારે કશ્મકશ બાદ ભાજપના ફાળે આવી છે। અમરાઈવાડી બેઠક પર ભાજપના જગદીશ પટેલ કોંગ્રેસના ધર્મેન્દ્ર પટેલને હરાવ્યા છે, જ્યારે ખેરાલુ બેઠક પર ભાજપના અજમલજી ઠાકોર 29026 મતથી કોંગ્રેસના બાબુજી ઠાકોરને હરાવ્યા છે। ભારતીય જનતા પાર્ટી જે મતોથી હારી હતી કોંગ્રેસની સામે, એની કરતાં લગભગ કસોકસ કહી શકાય એ પ્રમાણે જનતાએ વિશ્વાસ પણ મૂક્યો છે। થરાદ બેઠક એ ભારતીય જનતા પાર્ટીએ ગુમાવી છે, પણ કુલ મળીને 3 બેઠકો ભારતીય જનતા પાર્ટી જાળવી રાખવામાં સફળ થઈ છે। એક અપક્ષ હતું એ કોંગ્રેસને ગઈ છે અને 2 કોંગ્રેસે જાળવી રાખી છે, પણ કંછટુ ભારતીય જનતા પાર્ટી, રાજ્ય સરકાર અને ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ, હું એવું માનું છું કે સરકાર હોવી અને પેટા લેવામાં 25 વર્ષથી હોવી, પેટા ઇલેક્શનમાં 6 ચૂંટણી હોય એમાંથી 3 જીતવી અને જાળવી રાખવી। પેટા ચૂંટણીના પરિણામો પક્ષો માટે આત્મચિંતન કરનારા સાબિત થયા છે। બંને પક્ષોને સરખી બેઠકો મળી છે, પણ જે ધાર્યા ન હતા તેવા ચહેરાઓને પ્રજાએ રાજનીતિમાંથી રજા આપી દીધી છે। ખાસ કરીને બાયડ, રાધનપુર અને થરાદમાં ભાજપને મોટો ફટકો પડ્યો છે। રાધનપુરથી રઘુ દેસાઈ, બાયડથી જશુ પટેલ અને થરાદથી ગુલાબસિંહ ભાજપ માટે જાયન્ટ કિલર સાબિત થયા છે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ। રાધનપુરમાં કોંગ્રેસના રઘુ દેસાઈની જીત થઈ છે, તેમની સાથે ભાજપના અલ્પેશ ઠાકોરની કારમી હાર થઈ છે। મહત્વનું છે કે કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા અલ્પેશ ઠાકોર અને બાયડના ધવલસિંહ ઝાલાને કારમી હારનો સામનો કરવો પડ્યો, ત્યારે રઘુ દેસાઈ તેને પ્રજાનો જવાબ ગણાવ્યો। રાજ્યની 6 વિધાનસભા બેઠકો પર આજે પેટા ચૂંટણી યોજાય, પરંતુ સૌથી વધારે નજર, જો સૌથી વધારે નજર કોઈની હોય લોકોની, તો એ રાધનપુર વિધાનસભા બેઠક પર હતી અને રાધનપુર વિધાનસભા બેઠક ઉપર અલ્પેશ ઠાકોરને હરાવીને કોંગ્રેસના રઘુ દેસાઈ વિજયી બન્યા છે। રઘુભાઈ, આપની સાથે જ, રઘુભાઈ સૌથી પહેલાં તો ખૂબ અભિનંદન તમને, જે રીતે તમને જીત મળી છે, થેન્ક યુ। શું કહેશો, અલ્પેશ ઠાકોર જેવા ઉમેદવાર તમારી સામે હતા, ઘણા બધા કારણો, સમીકરણો કામ કરી રહ્યા હતા, આ તમામ વચ્ચે તમારી જીત થઈ છે? પ્રજાએ મારામાં જે વિશ્વાસ મૂક્યો છે, એક સેવક તરીકે હું પ્રજાનો ઋણી છું અને આભારી છું। આ એક મારી જીત નથી, મારી રાધનપુરની જનતાની, 18 વર્ણના લોકો, 18 આલમના લોકોએ જે મારા જેવા એક નાના માણસ ઉપર સેવક તરીકે વિશ્વાસ મૂક્યો છે, એના માટે હું પ્રજાનો ખૂબ ખૂબ આભારી છું અને 16 વર્ષથી આ વિસ્તારમાં કામ કરું છું। આ જ્યારે વિશ્વાસ મૂક્યો તો મારી જવાબદારી વધી છે અને એ જવાબદારી પૂરી કરવાની હું તનતોડ મહેનત પણ કરીશ। રઘુભાઈ, આજના પરિણામ પરથી એ વાત સ્પષ્ટ થઈ જાય છે કે પક્ષ પલટો કરીને આવનારા લોકોને જનતા સ્વીકારતી નથી? ભૂતકાળમાં પણ રાધનપુરની જનતાએ સ્વીકાર્યા નથી ને ગુજરાતમાં પણ જ્યાં જ્યાં લોકોએ પક્ષ પલટવા કર્યા છે ત્યાં પ્રજા સ્વીકારતી નહીં, કેમ કે લોકશાહીને પણ 70-72 વર્ષ થયા, તંદુરસ્ત લોકશાહી છે, હવે પ્રજા કંઈ સ્વીકારશે નહીં। પ્રજાને તો જે પ્રજા વચ્ચે કામ કરશે,
પાર્ટીની વાત કરતા નહીં હોય, પોતાની વાત કરશે, અંગત સ્વાર્થ માટે જે લોકો રાજકારણમાં હશે એ લાંબો ટાઈમ નહીં ચાલે. બસ આ એક ચેતવણી છે જે લોકો આ બધું કરવા માંગતા હોય એના માટે. અલ્પેશ ઠાકોરે જે નિવેદન આપ્યું, જીત જે આ પરિણામ આવ્યું તેના પછી એમનું કહેવું છે કે 16 મહિનામાં તેમણે કામ કર્યા છે, હવે જનતા ભગવાન ભરોસે છે. હું મારું જીવન પણ ભગવાન ભરોસે જ માનું છું. ભગવાન ના હોય તો દુનિયામાં કશું હોય જ નહીં. પણ એમને 16 મહિનામાં કશું કર્યું નથી, ભગવાન ભરોસે જ વિસ્તાર હતો. હવે એક સેવકના ભરોસે વિસ્તાર છે, એટલે સેવક સેવા કરીને બતાવશે. કયા મુદ્દાઓને પ્રાથમિકતા? મારા માટે ખેડૂતો માટે સિંચાઈના પ્રશ્નો, સૌથી મોટા ગામડામાં રોડ રસ્તા વાહન વ્યવહારની વ્યવસ્થાઓ, પ્રાથમિક જરૂરિયાતમાં આરોગ્યની સુવિધાઓ, લોકોને પીવાનું પાણી નથી અમારા વિસ્તારમાં. 185માંથી 132 ગામોના અંદર પીવાના સ્વચ્છ પાણી, મીઠા પાણી નથી. સૌથી પહેલાં એને પ્રાથમિકતા આપીશું અને લોકોના જે પણ પ્રશ્નો છે એને વાચા આપીશું. શિક્ષણ, બેરોજગારી યુવાનો માટે સૌથી મોટો પ્રાણ પ્રશ્ન છે. હતા રઘુભાઈ દેસાઈ કોંગ્રેસના વિજેતા ઉમેદવાર. તેમનું કહેવું છે કે જે રીતે અલ્પેશ ઠાકોરની હાર થઈ છે, પક્ષ પલટાએ તેમને નકાર્યા છે જનતાએ, અને તેમની જીત પાછળનું કારણ એ છે કે તેઓ 16 વર્ષથી આ વિસ્તારમાં કામ કરી રહ્યા છે, અને હવે ત્યારે જ્યારે તેમની જીત થઈ છે ત્યારે આવનારા દિવસોમાં ગામડાઓમાં જે પ્રાથમિક સુવિધાઓ છે તેને પ્રાધાન્ય આપશે. કેમેરામેન રવિ સાથે અમિત ઠાકોર, મંતવ્ય ન્યૂઝ, રાધનપુર, પાટણ. રાધનપુર વિધાનસભા બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર રઘુ દેસાઈના સમર્થકોએ અલ્પેશ ઠાકોર પર રોષ ઠાલવ્યો હતો. લોકોનું કહેવું છે કે અલ્પેશ ઠાકોરે પ્રજા સાથે ગદ્દારી કરી છે. જેમ જેમ મતગણતરી આગળ વધતી જાય છે તેમ તેમ કોંગ્રેસના જે ઉમેદવાર છે રઘુ દેસાઈ એ લીડ મેળવતા જાય છે અને તેનો ઉત્સાહ મતગણતરી કેન્દ્રની બહાર અહીંયા કાર્યકરોમાં જોવા મળી રહ્યો છે. કાર્યકરો જે છે એ કોંગ્રેસના સમર્થનમાં નારા લગાવી રહ્યા છે, રઘુભાઈ દેસાઈની જીતનો આશાવાદ વ્યક્ત કરી રહ્યા છે. તેમની સાથે વાત કરીશું, જે પ્રકારનો ઉત્સાહ છે શું કહેશો? રઘુભાઈ દેસાઈ સતત લીડ મેળવી રહ્યા છે. રઘુભાઈ દેસાઈ જ જીતશે, કોંગ્રેસ પક્ષ જ જીતશે રાધનપુર, કારણ કે એ સેવા આપી છે 20 વર્ષથી. તો ગુજરાત વિધાનસભાની 6 બેઠક પર ચૂંટણી યોજાઈ, જેને લઈને અમરાઈવાડી બેઠક પર જગદીશ પટેલ જીત્યા. પૂર્વ સાંસદ હસમુખ પટેલ અમરાઈવાડી બેઠકની જીત પર પોતાની પ્રતિક્રિયા આપી હતી. ભાજપના કાર્યકરોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો, ત્યારે અમદાવાદના અમરાઈવાડીમાં માત્ર 34.69% મતદાન થયું હતું. અમરાઈવાડી વિધાનસભાના સર્વે મતદારોનો, હું ભારતીય જનતા પાર્ટી વતીથી, મારી સાથે શહેર અધ્યક્ષ જગદીશભાઈ પંચાલ પણ ઉભા છે, ભારતીય જનતા પાર્ટી વતીથી હૃદયપૂર્વક આભાર માનું છું કે તેઓએ ભારતીય જનતા પાર્ટીની પરંપરાગત બેઠક અમરાઈવાડી વિધાનસભાને પુનઃ એકવાર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી જગદીશભાઈ પટેલને સમર્થન આપીને એમનો વિશ્વાસ યથાવત રાખ્યો છે. આદરણીય નરેન્દ્રભાઈ મોદી અને એમના થકી જે નયા ભારતનું નિર્માણ થવા જઈ રહ્યું છે, વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં ગુજરાત વિકાસની હરણફાળ ભરી રહ્યું છે, ત્યારે અમરાઈવાડીની જનતા ભારતીય જનતા પાર્ટીની પડખે હતી, છે અને રહેવાની છે. ગુજરાત વિધાનસભાની તમામ 6 બેઠકોની પેટા ચૂંટણીના પરિણામ સામે આવી ગયા છે. ભાજપ અને કોંગ્રેસને 3-3 બેઠકો મળી છે, ત્યારે ભાજપે આ જીતને વધાવી છે. ગુજરાત વિધાનસભાની જે 6 બેઠકો પર પેટા ચૂંટણી યોજવામાં આવી હતી તેમાં 3 બેઠકો પર ભારતીય જનતા પાર્ટીએ વિજય મેળવ્યો છે અને 3માં હાર મેળવી છે. આપણે વાતચીત કરીશું જે ગુજરાત ભારતીય જનતા પાર્ટીના જે પ્રદેશ અધ્યક્ષ છે જીતુભાઈ વાઘાણી, તેમની સાથે. જીતુભાઈ, 3 બેઠકો પર જીત, 3 પર હાર, શું કહેશો? 3 હતી જાળવી રાખી છે અને 3 સીટો એ કોંગ્રેસ જીતી છે, પણ 2 સીટોમાં ભારતીય જનતા પાર્ટી 2017માં હારી હતી, એના કરતા હારના માર્જિનમાં એ ઘટાડો થયો છે. એટલે લોકોએ વિશ્વાસ અમારી ઉપર કાયમ રાખ્યો છે. જનતા જનાર્દનનો આભાર માનું છું, મતદારોનો માનું છું, ખાસ કરીને કાર્યકર્તાઓના પરિશ્રમને વંદન કરું છું. અજીતભાઈ, ખાસ કરીને જે 2 બેઠકો હતી જેના પર સૌ કોઈની નજર હતી તેના પર પણ ખૂબ જ કારમી હાર છે. લાગે છે કે આ ઉમેદવારોની હાર છે કે ભાજપની હાર છે? કોની કહી શકાય, અમારી તો બધી બેઠકો પર નજર હતી, 6-2 ઉપર નહોતી, બધી જ બેઠકો પર ભારતીય જનતા પાર્ટીની નજર. નહીં પણ હાર કોની થઈ છે, અલ્પેશ ઠાકોરની, ધવલસિંહની કે પછી ભાજપની? કહ્યું, હારના કારણો અલગ અલગ પ્રકારે હોય છે, કોઈ એક વિષય નથી હોતો, ઘણા વિષયો હોય છે વિષયના એનાલિસિસ કરે ધ્યાનમાં આવતું છે. પણ અમે બધું હારી નથી ગયા, અમે તો 3 ઉલટાની 25 વર્ષ પછી જીતાડી શક્યા છીએ. જો થરાદની વાત કરીએ તો ત્યાં લાગે છે કે જો શંકરસિંહને ઉમેદવારી ભરાવવા દીધી હોત તો પરિણામ કંઈક ઓર હોત.
મને એવું લાગે છે કે પરિણામ એ સામે છે. હવે જોતોની વાતમાં કોઈ અર્થ નથી રહેતો, અને શંકરભાઈએ પણ ખૂબ મહેનત કરી છે. તો જે ચૂંટણીઓ થઈ છે અને જે ઉમેદવારો ઊભા હતા એમાં હારજીત થઈ છે, પણ કોંગ્રેસ 10,000થી વધારે મતોથી જીતી હોય એવી એકય સીટ છે નહીં. થરાદે માત્ર 7-8 હજાર મતેથી કદાચ જીતી છે, અને બાકી તો 200-500 ડચકા ખાતે એ સીટો જીતી છે. એટલે મને એવું લાગે છે કે આત્મબંધન તો એમણે કરવાની આવશ્યકતા છે. સત્તા વિરોધી માણસ હવે બધા દુઃખી છે એવું હોય તો 6-6 જીતવી પડે, અથવા તો જે જીતી છે એ 15-20 હજાર મતે જીતવી પડે. એ નથી થયું. એનો અર્થ જ એ થયો કે ભારતીય જનતા પાર્ટીની ઉપરનો ભરોસો એ કાયમ છે. તો આ હતા જીતુભાઈ વાઘાણી કે જેમણે આપણી સાથે વાતચીત કરી અને ખાસ કરીને જે રીતે જે બેઠક ઉપર હાર મેળવી છે તે બેઠક ઉપર એનાલિસિસ છે વધુ મજબૂતાઈથી કરવામાં આવશે અને હારના કારણો જાણવા માટેના પ્રયાસો કરવામાં આવશે. કેમેરા પર્સન નવનીત દરજી સાથે આયુષી યાજ્ઞિક, મંતવ્ય ન્યૂઝ, ગાંધીનગર. ખીરાલુ વિધાનસભા બેઠક પર ભાજપનો ભવ્ય વિજય થયો. ભાજપના ઉમેદવાર અજમલજી ઠાકોરનો 25,000થી વધુ મતથી તેઓ જીત્યા છે. અજમલજી ઠાકોરની જીત થતા કાર્યકર્તાઓએ તેમને હાર પહેરાવીને વધાવ્યા હતા. ભાજપની જીત થતા જ કાર્યકર્તાઓએ ફટાકડા ફોડીને જીતની ઉજવણી કરી હતી. ઉજવણીના ભાગરૂપે ભાજપના કાર્યકર્તાઓએ એકબીજાને શુભકામના પાઠવતા નાચ્યા હતા, ઝૂમ્યા હતા અને ઢોલ નગારા સાથે આ જીતને વધાવી હતી. ખેરાલુ વિધાનસભા બેઠક પર ભાજપે કબજો કર્યો. ભાજપના ઉમેદવાર અજમલજી ઠાકોરનો ખેરાલુ બેઠક પર વિજય થયો છે. અજમલજી ઠાકોરની 25,000થી વધુ મતોની જીત થઈ. ભાજપની જીત થતાની સાથે જ કાર્યકર્તાઓએ ફટાકડા ફોડી ઉજવણી કરી. ભાજપ કાર્યકર્તાઓમાં જીતનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. અજમલજી સામે કોંગ્રેસના બાબુજી ઠાકોરે ચૂંટણી મેદાનમાં ઝંપલાવ્યું હતું. જોકે બાબુજી ઠાકોરનો કારમો પરાજય થયો છે. તો આ તરફ ખેરાલુ વિધાનસભા બેઠક પર ભાજપના અજમલજી ઠાકોરની જીત થતા કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ ફટાકડા ફોડીને ઉજવણી કરી હતી અને અજમલજી ઠાકોરની જીતને વધાવી હતી. અજમલભાઈ ઠાકોરને હાર પહેરાવીને કાર્યકર્તાઓએ વધાવ્યા હતા. ખેરાલુ બેઠક પર ભાજપના જીતેલા ઉમેદવાર એવા અજમલજી ઠાકોર આપણી સાથે છે, ખાસ એમની સાથે વાતચીત કરીશું. અજમલજી, આપ જીત્યા છો, ખૂબ જ મોટી લીડથી જીત્યા છો, શું કહેશો? ખૂબ જ મોટી લીડથી જીતવા પાછળનું કારણ શરૂઆતથી જ અમારે જે ભાજપ પક્ષ તરફથી જે માઇક્રો પ્લાનિંગ કર્યું હતું અને અમારા સ્થાનિક કાર્યકર્તાઓ હતા એ જબરજસ્ત કામે લાગ્યા હતા. એ બંનેનું સમન્વય થયું અને એના લીધે વધુ વધુ લીડ મળી. એમ સર, ખાસ કરીને વાત કરીએ કે આવનાર દિવસોમાં હવે કયા કયા પ્રશ્નો છે કે જે આવનાર દિવસોમાં સોલ્વ કરવામાં આવશે? એમને એવો પ્રશ્ન તો વિકાસની પ્રક્રિયામાં પ્રશ્ન હોય જ નહીં. એક પ્રશ્નનો સોલ્વ થાય એટલે બીજું, વિકાસનું કામ એક પૂરું થાય એટલે બીજું આવે, બીજું આવે એટલે ત્રીજું આવે. પણ એ કંઈ જે કંઈ નાના મોટા વિકાસના કામો છે એ અમે ટીમ વર્ક તરીકે અમે માન્ય સાંસદને પણ સાથે રાખી અને એ કામ પૂરો કરીશું. સર, ખેરાલુની જનતાનો શું કહેશો આપ? જનતા જબરજસ્ત સ્વયંભૂ લાગેલી હતી મને જીતાડવા માટે, એટલે એમનો તો ખૂબ ખૂબ આભાર માનું, એટલો બધા જ સમાજોનો ઓછો છે. સર, આપણી સાથે હતા ભાજપના ઉમેદવાર અજમલજી ઠાકોર કે જેમણે ખાસ કરીને ખેરાલુની જનતાનો પણ આભાર માન્યો છે. કેમેરા પર્સન વિજય પરમાર સાથે ભાવેશ રાજપૂત, મંતવ્ય ન્યૂઝ, ખેરાલુ. ખેરાલુ વિધાનસભા પર ભાજપનો ભગવો લહેરાયો છે. જ્યારે કોંગ્રેસના સુપડા સાફ થયા છે ત્યારે ભાજપની જીતને લઈને સમર્થકોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. ખેરાલુમાં ભાજપના અજમલજી ઠાકોર 29,026 મતોથી જીત્યા છે. ખેરાલુમાં જનતાએ ભાજપ દ્વારા વિકાસને સ્વીકાર્યો છે તેવી પ્રતિક્રિયા ભાજપના સમર્થકોએ આપી હતી. ખેરાલુ બેઠક પર ભાજપનો ભવ્ય વિજય થયો છે ત્યારે ખેરાલુના કેટલાક લોકો અને ભાજપના સમર્થકો સાથે વાત કરીશું. સીધું જ આપણે વાત કરીશ કે ખૂબ જ મોટી લીડથી જે રીતે અજમલજી જીત્યા છે, શું કહેશું? એક તો મોદી સાહેબનો જે લોકો ઉપરનો બહુ અતિ વિશ્વાસ અને અમારા વિસ્તારની અંદર જે પાણીના પ્રાણ પ્રશ્નો હતા, ચીમનાભાઈ ગણો, કાદરપુર ગણો કે પેલો વરસંગ તળાવ ગણો, કેશરપુરા તળાવ ગણો, આ બધા જ જે પાણીના પ્રશ્નો દૂર થઈ ગયા અને અમારા વડનગર તાલુકાના મોદી સાહેબનો વિશ્વાસ અમારા તાલુકાએ સાચવ્યો છે અને એક એક મતદારને મોદી સાહેબ સાથેનો સીધો પ્રેમ અને અમારો જે મેલેલો ઉમેદવાર એ ગ્રામ સેવક તરીકે જેને ફરજ બજાવી છે એ આજે અમારો આખા વિધાનસભાનો સેવક જે બનાવ્યો છે એ અમને પૂરો વિશ્વાસ છે કે જે ગ્રામ સેવકમાં જે સેવા આપી એનાથી વિશેષ વધારે સેવા આપી અને અમારા તાલુકાનો સારામાં સારો કામ થશે એ લોકોનો પણ આજે ખૂબ ઉત્સાહ અને ખૂબ પ્રેમ છે જેથી કરી 29,000 મતે
જે લીડ મળી એ મતદારોનો ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ આભાર. ખાસ કરીને આપને પૂછવા માંગીશ કે જે રીતે 29,000 મતથી તેમનો વિજય થયો છે, આવનાર દિવસોમાં અજમલજી પાસે કઈ પ્રકારની અપેક્ષાઓ છે? આવનાર દિવસમાં ખેરાલ તાલુકાના જે અધૂરા પ્રશ્નો હશે એ પૂર્ણ કરવાની. માનો કે ખેરાલુમાં રેલવેનું કામ ચાલુ છે, એ ધમધોકાર કામ પૂર્ણ જલ્દી થઈ શકે, આરોગ્યની હજુ પણ કંઈક ખોટી હોય તો પૂર્ણ થઈ શકે, અને એ સિવાય ખેરાલુ તાલુકાના થોડા ઘણા જોજો હજી ગલીઓમાં રોડ રસ્તા બાકી હોય એ પૂર્ણ થાય. બાકી આ વિસ્તારની અંદર આ વિસ્તારના પનોતા પુત્ર નરેન્દ્ર મોદી હતા, વત્તા આખા મહેસાણા જિલ્લા ભાજપની ટીમે અહીંયા કામ કર્યું, એટલે આ વિસ્તારના કાર્યકર્તાઓ સ્વયંભુ મહેનત ઉપાડી લઈ અને પાણીનો પ્રશ્ન સોલ્વ થયો, રેલવેનો પ્રશ્ન સોલ્વ થયો, વીજળીનો પ્રશ્ન સોલ્વ થયો કે 24 કલાક વીજળી, સ્વચ્છ પાણી 500 સન્નો ગામોમાં. એટલે આ બધી સગવડોના કારણે ભારતીય જનતા પાર્ટીને ખૂબલે ખૂબલે મત આપ્યા અને એ વધુમાં સારામાં સારો એક ઉમેદવાર પણ ભારતીય જનતા પાર્ટીને પ્રમાણિક મળ્યો, એટલે આપણો વિજય થયો. આપને પૂછવા માંગીશ કે જે રીતે અત્યારે એમનો વિજય થયો છે, કઈ રીતની ઉજવણી અને કઈ રીતનો ઉત્સાહ લોકોમાં છે? લોકોને સવારની જ ખબર હતી ભારતીય જનતા પાર્ટીનો વિજય ખેરાલુમાં થવાનો નિશ્ચિત હતો, અને સવારથી જ લોકો તૈયાર થઈ અને આવી ગયેલા હતા. હજારોની સંખ્યામાં ખેરાલુ તાલુકો, વડનગર તાલુકો અને સતલાસના તાલુકાના લોકો તમામે તમામ એમની વિજય ઉલ્લાસની ઉજવણી કરવા માટે આવી અને બધા સૌ સવારોની રાહ જોઈને ઉભા રહ્યા છે, અને ખૂબ ખૂબ ખૂબથી ખૂબ વધારેથી લોકો તેમની સ્વાગત કરવા માટે ખૂબ તૈયારીઓ કરીને ખેરાલુ ચિતકેન્દ્ર ડેરીએ તમામ તમામ લોકો ઉભા રહ્યા છે. ખાસ આપને પૂછવા માંગીશ કે પૂર્વ ધારાસભ્ય અત્યારે સાંસદ બન્યા છે અને હવે નવા ધારાસભ્ય તરીકે જ્યારે અજમલજી ચૂંટાયા હોય ત્યારે લોકોની ખાસ કરીને શું અપેક્ષા હોય આવનારા દિવસોમાં? ભારતીય જનતા પાર્ટી પાસે લોકોની ફક્ત વિકાસ અને ભારતીય જનતા પાર્ટીના આદરણીય નરેન્દ્રભાઈ મોદીએ સૌનો સાથ, સૌનો વિકાસ અને એમાં જે છોગું એક ઉમેર્યું છે કે સૌનો વિશ્વાસ. આમ સૌના વિશ્વાસ ઉપર ભારતીય જનતા પાર્ટીનું નામ જે ખૂબ મતદારીએ ખૂબ ખૂબ તરે છે, અને એ માટે સૌથી પહેલો તો વિકાસ, આદરણીય નરેન્દ્રભાઈ સાથેનો આ વિસ્તારનો પ્રેમ, અમારા દીકરા છે, અમારા ભાઈ છે, અમારા વિસ્તારના છે, અને એ પ્રત્યેની લાગણી અને માગણીને આ વિસ્તારના લોકોએ જે હમદર્દીપૂર્વક પોતે સ્વયંભૂ મતદાન કર્યું છે, કોઈના કહેવાથી નહીં પણ સ્વયંભૂ એક જુવાળ છે કે ભાજપ તું આગળ વળો, આમ તમારે સાથ છે. તો આ સાથે જ બુલેટિનમાં રોકાઈશું નાનકડા બ્રેક માટે. તો બ્રેક બાદ આપનું સ્વાગત છે. બ્રેક બાદ હવે સીધા જઈશું દિલ્હી બીજેપી કાર્યાલય કે ત્યાં જીતનો જશ્ન મનાવાઈ રહ્યો છે. કાર્યકર્તાઓ જોરદાર તાલીઓ કે સાથ આપ સબ લોગ માનનીય પ્રધાનમંત્રીજી કા અભિનંદન કરે હૈ. आप दिल्ली प्रदेश के कार्यकर्ता, बहुत ही कम समय आपको अधिक 1.5 घंटे पहले सूचना मिली दिल्ली में चारों ओर सीधा लाइव दृश्य हमें आपने बता रहा है टीवी स्क्रीन पर जीतनी उजवणी और आज जीतना दृश्य मंतव्य न्यूज ने टीवी स्क्रीन पर जे रीते महाराष्ट्र में आज बीजेपी और शिवसेना गठबंधन की सरकार हवे रचाशे और आज सरकार रचाय ते पहला अहीं जीतनी उजवणी जोवा मळी रही छे દિલ્હીના બીજેપી કાર્યાલય ખાતે. તો આ સાથે જ હરિયાણામાં પણ ચિત્ર સ્પષ્ટ નથી થયું, પરંતુ ક્યાંક ને ક્યાંક સરકાર બને તેવું લાગી રહ્યું છે તેવા એંધાણ છે. ભારત માતા કી, અરે ભાઈ દોનો રાજ્ય મેં વિજય હુએ, આજ આવાજ એસી હોગી ક્યા, દોનો હાથ ઉઠાઈએ ઓર પ્રચંડ આવાજ સે બોલીએ ભારત માતા કી, ભારત માતા કી. મંચ પર ઉપસ્થિત ભારતીય જનતા પાર્ટી કે વરિષ્ઠ નેતા ઓર દેશ કે સબસે લોકપ્રિય પ્રધાનમંત્રી શ્રીમાન નરેન્દ્ર મોદીજી, ભારતીય જનતા પાર્ટી કે કાર્યકારી અધ્યક્ષ શ્રીમાન નડ્ડાજી, દેશ કે રક્ષામંત્રી હમારે પૂર્વ અધ્યક્ષ
श्रीमान राजनाथ सिंह जी, हमारे इंफ्रास्ट्रक्चर मंत्री और पार्टी के पूर्व अध्यक्ष श्रीमान नितिन गडकरी जी और आज कार्यक्रम में आए हुए सारे प्यारे भाइयों बहनों और सभी कार्यकर्ताओं का मैं नमस्कार कर स्वागत करता हूं। मित्रों, आज दोनों राज्यों में भारतीय जनता पार्टी के विजय के अवसर पर आज जब हम यहां एकत्रित हुए हैं तो सबसे पहले मैं हरियाणा और महाराष्ट्र की जनता को भारतीय जनता पार्टी के करोड़ों कार्यकर्ताओं की ओर से हृदय से धन्यवाद और बधाई देना चाहता हूं। आज जो दोनों राज्यों के चुनाव के परिणाम आए हैं उसमें महाराष्ट्र के अंदर भाजपा सेना युति पूर्ण बहुमत के साथ फिर से एक बार अपनी सरकार बनाने जा रही है। हम पूर्ण बहुमत के साथ सत्ता में आए। हरियाणा में गत विधानसभा चुनाव से अपने वोटों में 3% की बढ़ोतरी करते हुए हम सबसे बड़े दल बनकर उभरे हैं और ये भी हरियाणा की जनता का, इसके लिए मैं धन्यवाद करना चाहता हूं। और मित्रों, आज मैं आप सबके माध्यम से देश के करोड़ों कार्यकर्ताओं को इस बात की विशेष बधाई देना चाहता हूं कि मोदी 2 में पहले दोनों चुनाव भारतीय जनता पार्टी जीत कर आगे बढ़ गई। मित्रों, ये दोनों राज्य हरियाणा और महाराष्ट्र हमारे परंपरागत राज्य नहीं थे। हरियाणा में कभी हम मुख्यमंत्री नहीं बना पाए थे, महाराष्ट्र के अंदर भी कभी हम मुख्यमंत्री नहीं बना पाए थे। 2014 में देश की जनता ने एक परिवर्तन किया, प्रधानमंत्री नरेंद्र मोदी जी के नेतृत्व में पूर्ण बहुमत देकर केंद्र में सरकार बनाई, मोदी जी प्रधानमंत्री बने, तुरंत चुनाव आया और दोनों जगह भारतीय जनता पार्टी की सरकार बनी। दोनों सरकारों ने पांच साल तक जनता के विश्वास पर खरा उतरते हुए दोनों राज्यों के विकास के लिए समभाव के साथ सबका साथ सबका विश्वास के सूत्र को चरितार्थ करते हुए सरकार चलाई और एक जीरो करप्शन वाली सरकार दोनों राज्यों में देने का काम भारतीय जनता पार्टी के दो नेताओं ने किया। श्री देवेंद्र फडणवीस और मनोहर लाल खट्टर जी ने दोनों राज्यों की जनता के विश्वास पर खरा उतरते हुए ये सरकारें चलाई और 5 साल पूर्ण करने के बाद जब चुनाव का नतीजा आया, मुझे इस बात का आनंद है दोनों जगह भारतीय जनता पार्टी की विजय हुई है। दोनों राज्यों की जनता ने हमारे मुख्यमंत्रियों को काम को थप्पा लगाने का काम किया। मित्रों, देश में भी 2019 में देश की जनता ने पहले से अधिक सीटें देकर, पहले से अधिक मत देकर नरेंद्र मोदी जी को पुनः देश के प्रधानमंत्री बनाने का मैंडेट दिया और मोदी जी के नेतृत्व में कुछ महीने पहले ही सरकार चली। 5 महीना हो गया ये मोदी 2 गवर्नमेंट, 5 महीने के अंदर ढेर सारे काम इतनी स्पीड के साथ और इतनी सटीकता से किए हैं कि मानो 5 साल की सरकार न कर पाए इतने काम ये 5 महीने के अंदर करने का प्रयास किया है। और मैं दिल्ली के कार्यकर्ताओं के सामने हूं, दिल्ली के कार्यकर्ता यहां खड़े हैं। अभी कल ही मोदी जी ने दिल्ली के अनधिकृत कॉलोनी के 40 लाख लोगों को दिवाली का सबसे बड़ा तोहफा दिया।
जल शक्ति मंत्रालय के माध्यम से एक संकल्प देश की जनता के सामने रखा कि ये 5 साल के अंदर देश के हर घर के अंदर पाइपलाइन से शुद्ध पीने का पानी पहुंचाने का हम प्रयास करेंगे और इसकी पूरी कार्य योजना बनी है। सालों से अटका हुआ ट्रिपल तलाक का बिल, उसको भी ये 5 महीने में पारित कर करोड़ों माताओं बहनों को अपना अधिकार देने का काम ये भारतीय जनता पार्टी की मोदी सरकार ने किया है। और सबसे बड़ा काम धारा 370 और 35 ए को हटाकर कश्मीर के विकास के रास्ते खोले और देश को आतंकवाद से मुक्त करने के लिए एक राजमार्ग बनाने का काम किया है। मोदी जी के नेतृत्व में मोदी 2 गवर्नमेंट जिस स्पीड के साथ, जिस स्केल के साथ और जो सटीकता के साथ चल रही है, मुझे लगता है कि देश की जनता ने इसी के लिए ये पहले 2 चुनाव में भी मोदी जी के साथ रहना, हमारे मुख्यमंत्रियों के साथ रहना तय किया और ये परिणाम विजय का आया है। मोदी जी के नेतृत्व में भाजपा का विस्तार होना तय है, मोदी जी के नेतृत्व में भारत का विकास होना तय है और मोदी जी के नेतृत्व में भारत का सुरक्षित होना भी तय है। आज देश के करोड़ों कार्यकर्ताओं की ओर से हमारे नेता और देश के प्रधानमंत्री नरेंद्र मोदी जी को इस विजय के लिए बहुत बहुत अभिनंदन देना चाहता हूं और उनका धन्यवाद करना चाहता हूं हमारा नेतृत्व करने के लिए। और साथ में मैं दोनों राज्यों के हमारे मुख्यमंत्री देवेंद्र फडणवीस जी और मनोहर लाल खट्टर को भी हृदय से बहुत बहुत बधाई देना चाहता हूं और उनका अभिनंदन भी करना चाहता हूं और आशा करता हूं कि देश भर के करोड़ों भारतीय जनता पार्टी के कार्यकर्ता दीपावली के बाद जो नया साल शुरू होने वाला है उसमें भाजपा की विजय यात्रा को इसी गति के साथ चालू रखेंगे और हम लंबे समय तक मोदी जी के नेतृत्व में भाजपा के माध्यम से, भाजपा की सरकार के माध्यम से भारत माता को पूर्ण वैभव की दिशा में ले जाए इस प्रकार का प्रयास करेंगे। मैं फिर से एक बार मोदी जी और हमारे दोनों मुख्यमंत्रियों को बहुत बहुत बधाई देकर मेरी बात को समाप्त करता हूं। वंदे मातरम। भारत माता की, गांव गरीब किसानों के मसीहा, विश्व के सबसे लोकप्रिय नेता, भारत के प्रधानमंत्री माननीय नरेंद्र मोदी जी से मैं निवेदन करता हूं कि देश भर के कार्यकर्ताओं और जनता को आप भारतीय जनता पार्टी मुख्यालय संबोधित करें। तालियों के द्वारा भारत माता के भारतीय जनता पार्टी के प्रदेश अध्यक्ष, हमारे राष्ट्रीय अध्यक्ष श्रीमान अमित भाई शाह, कार्यकारी अध्यक्ष नड्डा जी, श्रीमान राजनाथ जी, गडकरी जी और सभी प्यारे भाई और बहनों, मैं सबसे पहले दिवाली का आरंभ होने से पूर्व ही महाराष्ट्र और हरियाणा की जनता ने भारतीय जनता पार्टी के प्रति, हमारे साथियों के प्रति जो विश्वास जताया है,
जो आशीर्वाद दिए हैं इसके लिए मैं उनका अंतःकरण से अभिनंदन करता हूं, उनका साधुवाद करता हूं। भारतीय जनता पार्टी महाराष्ट्र इकाई और भारतीय जनता पार्टी हरियाणा इकाई, वहां के पार्टी के सभी पदाधिकारी, सभी कार्यकर्ता, उन्होंने भी जनता का विश्वास जीतने में अथक प्रयास किया, लोगों के आशीर्वाद प्राप्त किए, उनका भी बहुत बहुत अभिनंदन करता हूं। महाराष्ट्र में और हरियाणा में मुख्यमंत्री के रूप में देवेंद्र जी का भी पहला अनुभव, मनोहर लाल जी का भी पहला अनुभव, ये दोनों लोग कभी किसी सरकार में मंत्री भी नहीं थे। महाराष्ट्र में हमें गत चुनाव में पूर्ण बहुमत नहीं मिला था, हरियाणा में हमें गत चुनाव में सिर्फ 2 सीटों का बहुमत मिला था, उसके बावजूद भी सबको साथ लेकर के दोनों मुख्यमंत्रियों ने, उनकी टीम ने 5 वर्ष तक महाराष्ट्र की और हरियाणा की जो सेवा की, ईमानदारी के साथ राज्य के विकास के लिए, जनता की भलाई के लिए अविरत कार्य करते रहे, और उसका परिणाम है कि आज दोबारा जनता ने उन पर विश्वास जताया है। उनके गत 5 वर्ष के कार्यकाल को मैं, जनता ने जो आशीर्वाद दिए हैं उनको भी बहुत बधाई देता हूं, और मुझे विश्वास है कि उनके नेतृत्व में आने वाले 5 वर्ष महाराष्ट्र के और हरियाणा के विकास की नई ऊंचाइयों को पार करने वाला कार्यकाल रहेगा, ऐसा मुझे पूरा भरोसा है। जो राजनीतिक पंडित आज इस चुनाव नतीजों का एनालिसिस कर रहे हैं, हरियाणा अपने आप में एक अभूतपूर्व विजय है। अभूतपूर्व इसलिए है कि आम तौर पर इन दिनों एक सरकार 5 वर्ष का कार्यकाल पूरा करके दोबारा जीतने की घटनाएं बहुत कम है। एक सरकार आती है, 5 साल रहती है, फिर दूसरी आती है, फिर 5 साल रहती है। ऐसे वातावरण में दोबारा सबसे बड़े दल के रूप में विश्वास और आशीर्वाद प्राप्त करके आना, ये बहुत बड़ी बात है। पिछली बार विधानसभा के चुनाव में 33% वोट मिले थे, 5 वर्ष में थोड़ा बहुत भी तो एंटी एस्टैब्लिशमेंट फैक्टर होता है, लेकिन उसके बजाय 33% से बढ़कर के 36% वोट प्राप्त किए,
3% ज्यादा वोट प्राप्त करना ये भी जन सामान्य का उनके काम पर मोहर लगाने का सीधा सीधा गौरव प्राप्त होता है। जो लोग हरियाणा की राजनीति जानते हैं उनको पता है मैंने वर्षों तक वहां काम किया है संगठन का, किसी भी दल के साथ हमें समझौता अगर करना होता था सीट शेयरिंग का चुनाव के लिए तो ज्यादातर उन दलों के टर्म्स एंड कंडीशन पर कभी 5 सीटें लड़ने को मिलती थी, कभी 10 सीटें लड़ने को मिलती थी और वो भी वो जो कहे उस सीट पर लड़ना पड़ता था और कभी 2 आंख पार कर जाए हम जीतने में, यानी 10 या 10 से ज्यादा सीट आ जाए तो ये हमारा बहुत बड़ा सौभाग्य हुआ करता था। और ये मैं पुरानी बात नहीं कर रहा हूं, 2014 के पहले तक हमारी ये स्थिति थी। वैसी स्थिति में से जिस प्रकार से हमारी नई टीम को 5 साल और वो भी सिर्फ 2 लोगों का हमारे पास बहुमत था, सिर्फ 2 का, और आज की राजनीति में हम जानते हैं कि ऐसे समय निर्णय कितने टाइट रोप चलना पड़ता है, कोई भी निर्णय करने में कितनी दिक्कत आती है। इन सबको साथ लेकर के ऐसे वातावरण में भी और मुख्यमंत्री नए बाकी टीम भी नहीं उसके बावजूद भी 5 वर्ष काम करके फिर से आना हरियाणा के भारतीय जनता पार्टी को जितनी बधाई दे उतनी कम है। उसी प्रकार से महाराष्ट्र 2014 के पहले भारतीय जनता पार्टी हमेशा महाराष्ट्र में जूनियर पार्टनर रही, शिवसेना के साथ हम रहते थे, कभी सरकार बनी तो भी शिवसेना के नेतृत्व में बनी, हमारे लोगों को थोड़ा बहुत काम करने का अनुभव मिला। लेकिन महाराष्ट्र की एक विशेषता देखिए, गत 50 वर्ष में आपको भी यह सुनकर के आश्चर्य होगा, 50 वर्ष में एक भी मुख्यमंत्री पूरे 5 साल वहां महाराष्ट्र की सेवा नहीं कर पाया। पांच साल लगातार मुख्यमंत्री 50 साल के बाद पहली बार देवेंद्र फडणवीस जी को सेवा करने का मौका मिला। महाराष्ट्र जैसा देश की आर्थिक राजधानी, देश की अर्थव्यवस्था में दुनिया में देश के प्रभाव को बढ़ाने में महाराष्ट्र का और विशेषकर मुंबई में का बहुत बड़ा योगदान है। ऐसे राज्य में पॉलिटिकल स्टेबिलिटी बहुत मायने रखती है, लेकिन 50 साल तक 2/3 बहुमत वाली सरकारें भी एक मुख्यमंत्री को लेकर के चल नहीं पाई, जबकि भारतीय जनता पार्टी का जो चरित्र है सबको साथ लेकर के चलने का, हमें पूर्ण बहुमत नहीं मिला था, भाजपा शिवसेना पिछले चुनाव में आमने सामने लड़े थे, लेकिन चुनाव आने के बाद जब जनता ने तय कर लिया
कि भाजपा शिवसेना अलग चल ही नहीं सकते, आपको साथ चलना ही पड़ेगा। निर्णय जनता ने किया और भारतीय जनता पार्टी और शिवसेना ने मिलकर के 5 साल तक स्थिर शासन दिया, नेतृत्व दिया। और इस बार भी गठबंधन को भारी बहुमत से महाराष्ट्र की जनता ने विजयी बनाया और इसलिए महाराष्ट्र की जनता का जो अपार विश्वास है, हमारी युवा नेतृत्व है, वहां नया नेतृत्व है, लेकिन उन्होंने जिस प्रकार से एक भी प्रकार का दाग लगे बिना सरकार चलाई, उसको आज जन समर्थन मिला है। और ये बात हमारे लिए बहुत गर्व की और आनंद की है कि जब देश का सामान्य ट्रेंड राज्यों में हर 5 वर्ष में सरकारें बदलने का है, ऐसे समय 5 वर्ष के बाद दोबारा बिठाने का सरकार जनता का निर्णय, ये भारतीय जनता पार्टी के प्रति, हमारे लोगों के काम करने के तरीके के प्रति जो उनका विश्वास है, उस विश्वास को प्रकट करता है। मैं दोनों प्रदेश की जनता को विश्वास दिलाना चाहता हूं कि आपने हम पर इतनी बड़ी मात्रा में आशीर्वाद बरसाए हैं। हमारी टीम नई थी, अनुभव बहुत सामान्य प्रकार का था, लेकिन उसके बावजूद भी 5 साल तक हमने सेवा करने के हमारे मकसद से जरा भी डिगे बिना आपकी सेवा की है। अब आपने दोबारा हमें मौका दिया है तो मैं महाराष्ट्र की और हरियाणा की जनता को विश्वास दिलाना चाहता हूं कि आपकी सेवा करने में हम पिछले 5 साल से भी ज्यादा मेहनत करेंगे। त्याग और तपस्या में कोई कमी नहीं रखेंगे। आपने जो विश्वास रखा है, उस विश्वास पर खरा उतरने के लिए हम भरसक कोशिश करेंगे। और केंद्र में सरकार में होने के कारण मैंने अनुभव किया है कि भारत सरकार की योजनाओं को लागू करने में भारतीय जनता पार्टी की जहां जहां सरकारें हैं वे अधिक उत्साह के साथ मेहनत करती हैं, जनता तक बात ले जाती है। जहां अन्य दलों की सरकारें आई हैं, उनका ज्यादा समय योजनाओं के नाम बदलने में जाता है। मोदी की एक योजना हो तो उनको लगता है कि अपने राज्य में नाम बदल दें वरना क्रेडिट मोदी को चली जाएगी। उसी उधेड़बुन में वो 1-2 साल तो यूं ही खराब कर देते हैं। लेकिन भारतीय जनता पार्टी जहां जहां है वहां सीमलेस, कोई रुकावट के बिना केंद्र सरकार की योजनाएं भी उतनी त्वरित गति से जन सामान्य के लाभ के लिए आगे बढ़ाई जाती हैं। और उसके कारण ऐसी सरकारों से जनता को डबल फायदा मिलता है। राज्य की योजनाएं भी और केंद्र की योजनाएं दोनों तेज गति से जन सामान्य के कल्याण के लिए आगे बढ़ती हैं। मुझे विश्वास है कि आने वाले दिनों में जनता का ये बढ़ता हुआ प्यार हमारी जिम्मेवारियों को भी बढ़ाता है और हम सभी भारतीय जनता पार्टी के कार्यकर्ता हर पल हर डगल जनता के विश्वास पर खड़े उतरने के लिए हमारी तरफ से कोई कमी नहीं रखेंगे। इस विश्वास को लेकर के हमें आगे बढ़ना है।
मैं फिर एक बार देवेंद्र जी और मनोहर जी की टीम को अनेक अनेक शुभकामनाएं देता हूं और देशवासियों को भी इस तोहफे के लिए प्रणाम करता हूं और दिवाली की अनेक अनेक शुभकामनाएं देता हूं और दीपावली का पर्व आपके परिवार में भी नया प्रकाश लेकर के आए, नई ऊर्जा लेकर के आए, नया उमंग लेकर के आए और आपका भारत के विकास की यात्रा में समर्थ योगदान जुड़ता चले, ये भी शुभकामना देते हुए मैं फिर एक बार भारतीय जनता पार्टी की इस टीम को भी, अमित भाई और नड्डा जी, उस पूरी टीम ने जो इस चुनाव अभियान को चलाया, उनको भी मैं बहुत बधाई देता हूं, उनका भी अभिनंदन करता हूं। आप सबका बहुत बहुत धन्यवाद। तो बन्ने मुख्य प्रधान महाराष्ट्र हरियाणा की जे जीत छे ते बदल शुभेच्छा पाठवी छे वडाप्रधान नरेन्द्र मोदीए, जे रीते अभिनंदन पाठव्यु छे महाराष्ट्र अने हरियाणाना कार्यकरोने दिल्ली बीजेपी कार्यालय खाते उपस्थित रह्या हता। वडाप्रधान नरेन्द्र मोदी आ साथे ज अमित शाह, राजनाथ सिंह, नितिन गडकरी तो तमाम लोकोए अहींया उजवणी करी रही छे। दिल्ली भाजप कार्यालय खाते उजवणी चाली रही छे। ગુજરાત નોન સ્ટોપમાં અત્યારે આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.